विद्यानगर प्राथमिक शाला धोरण एक विषय गणित गम्मत। धोरण एक विद्यार्थी गुड मॉर्निंग। आज आप गणित गम्मत विषय भणीशू समझीशू। तो विद्यार्थी मित्रों आग आपने पेज नंबर 46 जो गया। हमें पाना नंबर 47 पर प्रश्न 10 अंक जेटली वस्तुओं ने जोड़ो। तो विद्यार्थी मित्रों अँ वस्तु आपेली है बराबर है एने अपने आ अंक साथ जोड़वा है। तो चलो आप जोड़ीशू। आ राउंड में शू है त्रिकोण है तो के चलो आप गणीशू 1 2 3 4 तो 4 है तो आपने आ त्रिकोण 4 है तो आपने 4 साथ जोड़ीशू। एवज रीते चौरस के 1 2 3 4 तो आप 4 है तो आप 4 साथ जोड़ीशू। आ एक है तो एने नहीं जोड़वा। आ पान के 1 2 3 4 5 एने पर नहीं जोड़वा। स्टार है 1 2 3 तो एने पर नहीं जोड़वा। आ चौरस में त्रिकोण है तो चलो आपने गणीशू 1 2 3 4 तो एने पर जोड़ीशू। आ फूल है तो 1 2 एने पर नहीं जोड़वा। आ पान गोड़नी अंदर स्टार है तो 1 2 3 एने पर नहीं जोड़वा। एवज रीते बाजू में पण वस्तु आपेली है तो चलो आपने गणीशू। आ के अंक 5 तो आपने अँ 5 शोधी अने जोड़वाना छे तो चलो जोड़ीशू। आ शू छे 5 छे तो चलो 1 2 3 4 5 तो आ 5 छे तो आपणे 5 साथे जोड़ीशू। आ फूल 1 छे एने नथी जोड़वानो। आ गोल छे तो चलो आपणे गणीशू 1 2 3 4 5 तो आ 5 छे तो एने पण जोड़ीशू। आ पण जुदो आकार छे फूलनो એ કેટલા છે 1 2 એને પણ નથી જોડવાનો। આ વિમાન છે તો ચાલો આપણે જોડીશું 1 2 3 4 એ પણ 4 છે એને નથી જોડવાનો। ચોરસ 1 2 3 4 5 આ 5 છે તો આપણે એને જોડીશું। આ પણ જુદી આકારના ફૂલ છે કેટલા છે ચાલો આપણે જોડીશું 1 2 3 4 તો એ 4 છે તો એને પણ નથી જોડવાનો। એવી જ રીતે નીચે આ વસ્તુને 3 સાથે જોડવાના છે તો 3 હોય ત્યાં આપણે જોડવાના છે 1 2 3 તો આ 3 ત્રિકોણ છે તો આપણે ત્રિકોણને 3 સાથે જોડીશું। એવી જ રીતે આ ફૂલ કેટલા છે 1 2 3 એ પણ 3 છે તો એને પણ 3 સાથે જોડીશું। આ ત્રિકોણ કેટલા છે 1 2 3 4 એ 4 છે તો એને નથી જોડવાનું। ચલો આ ચોરસ ત્રિકોણ ટાઈપ છે તો ચલો ગણીશું 1 2 3 તે 3 છે તો એને પણ જોડીશું। આ 5 છે કેટલા છે ચાલો આપણે ગણીશું 1 2 3 4 5 એ 5 છે તો નથી જોડવાના 1 2 3 4 આ પણ છે તો 4 છે એને પણ નથી જોડવાના। એવી જ રીતે બાજુમાં હવે આ કેટલા છે 2 છે તો આપણે 2 હશે એની સાથે જોડવાના છે। આ ચોરસમાં ત્રિકોણ છે તો 1 2 3 4 તેને નથી જોડવાના। આ 5 છે 1 2 3 4 5 એને પણ નથી જોડવાના 1 2 તો આ 2ને 2 સાથે જોડવાના છે। વિમાન કેટલા છે 1 2 3 4 એ 4 છે તો એને નથી જોડવાના। ફોન 1 2 3 4 એ પણ 4 છે એને નથી જોડવાના। આ પાન 1 2 તો આને 2ને 2 સાથે જોડીશું। આ પણ ફૂલોનો આકાર છે અલગ ટાઈપ 1 2 3 4 5 એ 5 છે તો એને પણ નથી જોડવાના। આ ચોરસ 1 2 તો આ 2 છે તો 2ને 2 સાથે જોડીશું। પ્રશ્ન 11 1 સાચી જોડ બનાવો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરવાનું છે સાચી જોડ બનાવવાની છે। આ ચિત્રો આપેલા છે અહીંયા અંક આપેલા છે તો આપણે આ સાચી જોડને અંક સાથે જોડવાના છે તો ચાલો ગણીશું। આ શું છે ફુગ્ગા તો ચાલો આપણે ગણીશું 1 2 3 4 તો 4 ક્યાં છે આ રહ્યા તો આપણે ફુગ્ગાને 4 સાથે જોડીશું। એવી જ રીતે નીચે ચાલો આ શું છે પેન્સિલ તો પેન્સિલ ગણીશું 1 2 તો 2 ક્યાં છે આ રહ્યા તો આપણે પેન્સિલને 2 સાથે જોડીશું। આ શું છે ટોપી છે તો ટોપી કેટલી છે 1 છે તો આપણે ટોપીને 1 સાથે જોડીશું। ચલો આ શું છે વાંદરા તો ચાલો આપણે ગણીશું 1 2 3 4 5 તો 5 ક્યાં છે આ રહ્યા તો વાંદરાને 5 સાથે જોડીશું। પેન કેટલી છે 1 2 3
तो त्रण पेन ने त्रण साथे जोड़ीशू एवी ज रीते बे साची जोड़ बनाव। तो विद्यार्थी मित्रों अहींया पण एज रीते आपने जोड़वाना छे। तो आ चप्पा केटला छे? एक बे त्रण। तो त्रण क्या छे? आ रहे। तो आपणे चप्पाने त्रण साथे जोड़ीशू। आ शू छे? बंदूक छे। तो बंदूक केटली छे? एक। तो बंदूक ने एक साथे जोड़ीशू। आ शू छे? कप छे। तो चलो कप गणीशू। एक बे त्रण चार। तो कप चार छे तो आपणे चार साथे जोड़ीशू। दातरडा केटला छे? एक बे। तो दातरडा ने बे साथे जोड़ीशू। શું છે? કેરી છે। તો કેરી કેટલી છે? એક બે ત્રણ ચાર પાંચ। તો કેરી પાંચ છે તો આપણે પાંચ સાથે જોડીશું। પ્રશ્ન 12, ઘનો અને સાચા અંક સાથે જોડો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ગણવાના છે અને સાચા અંક સાથે જોડવાના છે। તો ચાલો આ શું છે? આઈસ્ક્રીમ છે। તો ચાલો આપણે ગણીશું। સોરી હું કુલ્ફી છે। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ। તો આઠ ક્યાં છે? આ રહ્યા। તો આપણે કુલ્ફીને આઠ સાથે જોડીશું। એવી જ રીતે નીચે આ શું છે? એવી ગોરી છે, દંડીવાળી। તો ચાલો આપણે ગોરી ગણીશું। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ। તો નવ ક્યાં છે? આ રહ્યા। તો ચાલો આપણે નવની સાથે જોડીશું। હવે આ શું છે? કોણ છે? તો ચાલો આપણે ગણીશું। એક બે ત્રણ ચાર પાંચ છ સાત। તો સાત ક્યાં છે? આ રહ્યા। તો આપણે સાત સાથે જોડીશું। એવી જ રીતે નીચે આ શું છે? ચોકલેટ છે। તો ચાલો આપણે ગણીશું। એક બે ત્રણ ચાર પાંચ। તો પાંચ ક્યાં રહ્યા? આ રહ્યા। તો ચોકલેટને પાંચ સાથે જોડીશું। હવે પેજ નંબર 48 ઉપર પ્રશ્ન 13, ગણો અને જોડો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું કરવાનું છે? ગણવાના છે અને આપણે જોડવાના છે। તો ચાલો આપણે જોઈશું આ શું છે? સફરજન। તો ચાલો ગણીશું। એક બે ત્રણ ચાર પાંચ। તો પાંચ ક્યાં છે? તો અહીંયા જોવાના છે આપણે। તો પાંચ આ રહ્યા। તો આપણે સફરજનને પાંચ સાથે જોડીશું। એવી જ રીતે નીચે આ શું છે? કારેલા। તો કારેલા કેટલા છે? તો ચાલો આપણે ગણીશું। એક બે ત્રણ। તો ક્યાં છે ત્રણ? આ રહ્યા। તો કારેલાને આપણે ત્રણ સાથે જોડીશું। એવી જ રીતે નીચે આ શું છે? પોપટ છે। તો પોપટ કેટલા છે? એક છે। તો એક ક્યાં છે? આ રહ્યા। તો આપણે પોપટને એક સાથે જોડીશું। આ શું છે? બોલ છે। તો ચાલો બોલને આપણે ગણીશું। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ। તો આઠ ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? આ રહ્યા। તો બોલને આપણે આઠ સાથે જોડીશું। હવે એવી જ રીતે નીચે આ શું છે? વાંદરા છે। તો ચાલો આપણે ગણીશું। એક બે ત્રણ ચાર પાંચ છ। તો છ ક્યાં છે? આ રહ્યા। તો આપણે વાંદરાને છ સાથે જોડીશું। આ શું છે? પતંગિયા છે। તો ચાલો આપણે ગણીશું। એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ। તો નવ ક્યાં છે? આ રહ્યા। તો પતંગિયાને આપણે નવ સાથે જોડીશું। હવે એવી જ રીતે નીચે આ શું છે? કોણ છે? તો ચાલો આપણે ગણીશું। એક બે ત્રણ ચાર। તો ચાર ક્યાં છે? આ રહ્યા। તો આપણે કોણને ચાર સાથે જોડીશું? આ શું છે? વિમાન છે। તો વિમાન કેટલા છે? ચાલો આપણે ગણીશું। એક બે। તો બે ક્યાં છે? આ રહ્યા। તો ચાલો આપણે જોડીશું।
એવી જ રીતે નીચે આ શું છે, છત્રી છે. તો ચાલો આપણે ગણીશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત. તો વિદ્યાર્થી મિત્રો, સાત ક્યાં છે? આ રહ્યા. તો છત્રીને આપણે સાત સાથે જોડીશું. તો હવે પેજ નંબર 49 ઉપર પ્રશ્ન 14, અંક જેટલી લીટી લીટીઓ દોરો. તો અહીંયા વિદ્યાર્થી શું છે, અંક જેટલી લીટીઓ દોરવાની છે. અહીંયા અંક આપેલા છે. તો આ ઉદાહરણ આપેલું છે કે અહીંયા ચાર છે, તો અહીંયા ચાર લીટી એક બે ત્રણ ચાર. એવી જ રીતે આપણે નીચે કરવાનું છે. ચાલો આપણે જોઈશું આ કેટલા છે, છ. તો ચાલો આપણે લીટી કરીશું, એક બે ત્રણ ચાર પાંચ છ, બરાબર. એવી જ રીતે નીચે આ કેટલા છે, એક. તો અહીંયા એક. આ કેટલા છે, ત્રણ. તો એક બે ત્રણ. અહીંયા કેટલા છે, આઠ છે. તો ચાલો આઠ લીટી કરીશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ, બરાબર. એવી જ રીતે અહીંયા બાજુમાં આ કેટલા છે, પાંચ. તો પાંચ લીટી કરવાની, એક બે ત્રણ ચાર પાંચ. એવી જ રીતે અહીં કેટલા છે, નવ છે. તો આપણે નવ લીટી કરવાની, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ, બરાબર. આ કેટલા છે, સાત. તો આપણે સાત લીટી કરવાની, એક બે ત્રણ ચાર પાંચ છ સાત. તો સાત લીટી થઈ ગઈ. આ કેટલા છે, ચાર. તો આપણે ચાર લીટી કરવાની, એક બે ત્રણ ચાર. આ કેટલા છે, બે. તો એક બે. એવી જ રીતે પ્રશ્ન 15, વસ્તુ જેટલા ગોર કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વસ્તુ આપેલી છે. તો અહીંયા ઉદાહરણ આપેલું છે કે જુઓ, આ કપ છે. તો એક બે ત્રણ ચાર પાંચ. તો અહીંયા કેટલા ગોર મીંડા કર્યા છે, એક બે ત્રણ ચાર પાંચ. એવી જ રીતે આપણે નીચે કરવાના છે. ચાલો આપણે કરીશું. આ કેટલા સંચા છે, એક બે. તો અહીંયા આપણે ગોર કેટલા કરવાના છે, એક બે. એવી જ રીતે નીચે ચોપડી છે. તો ચાલો આપણે, સોરી, નોટ છે. તો ચાલો હવે આપણે કેટલી છે ગણીશું, એક બે ત્રણ. તો અહીંયા આપણે કેટલા મીંડા કરવાના છે, એક બે ત્રણ. એવી જ રીતે નીચે પેન છે. તો ચાલો આપણે ગણીશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. તો અહીંયા કેટલા મીંડા કરવાના, નવ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. એવી જ રીતે નીચે કેટલા ફુગ્ગા છે, એક બે ત્રણ ચાર. તો આપણે અહીં કેટલા મીંડા કરવાના છે, એક બે ત્રણ ચાર. એવી જ રીતે બાજુમાં કેટલી કાતર છે, એક. તો અહીંયા એક કરવાની છે. અહીંયા કેટલી ડોલ છે, એક બે ત્રણ ચાર પાંચ છ સાત. તો અહીં કેટલા મીંડા કરવાના, સાત. એક બે ત્રણ ચાર પાંચ છ સાત. હવે આ દાંતરડા કેટલા છે, ચાલો આપણે ગણીશું, એક બે ત્રણ ચાર પાંચ છ. તો કેટલા મીંડા કરવાના, છ. એક બે ત્રણ ચાર પાંચ છ. ટોપી કેટલી છે, ચાલો આપણે ગણીશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. તો આપણે અહીં કેટલા મીંડા કરવાના, આઠ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. એવી જ રીતે નીચે એલાર્મ ઘડિયાળ છે. તો ચાલો ગણીશું આપણે, એક બે ત્રણ ચાર પાંચ. તો ચાલો આપણે પાંચ મીંડા કરીશું, એક બે ત્રણ ચાર પાંચ. થેન્ક યુ.